નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે માસિક રાશિ ભવિષ્યની સિરીઝ છે તેમાં જોઈએ આપણે સિંહ રાશિ માટે આવનારો આસો મહિનો શું લઈને આવ્યો છે. મિત્રો, આ મહિનાની શરૂઆત આપણે માતાની ભક્તિ સાથે કરીશું, નવરાત્રિની શરૂઆત સાથે કરીશું, પણ આપણા કામકાજમાં આપણે ખૂબ ધ્યાન આપવું પડશે. અને આની સાથે સાથે નોરતાની શરૂઆતથી જ તમારે તમારા આરોગ્યમાં ધ્યાન આપવાનું છે. આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક તકલીફ આવતી દેખાય છે. મિત્રો, આ સમયમાં તબિયતની સાથે સાથે હરવા ફરવામાં ધ્યાન આપજો અને ચોક્કસ તમારી તબિયતની કાળજી રાખજો. આ સમયમાં તમારા સંતાનો અથવા તેના સંતાનો તમારા માટે કંઈક એવી ઉપાધિ લાવે જેનાથી તમારી ઊંઘ હરામ થઈ જાય. તો મિત્રો, આ સમય સાચવીને સંભાળીને યોગ્ય માણસની સલાહ લઈને ચાલવાનો સાબિત થશે. નોકરી ધંધાના કામોમાં જવાબદારી વધતી દેખાય છે, તો એની પર બી ધ્યાન આપજો. ઘણા સમયથી પેન્ડિંગ પડેલા કામો, વિલંબમાં પડેલા કામો ઉકેલવા પડશે, એના માટે થોડી દોડધામ કરવી પડશે. સિઝનલ ધંધાવાળાએ માલનો સ્ટોક ઓવર થતા ન નફો ન નુકસાન એ ધોરણે કામ કરી લેવું, નહીં તો માલ તમારા ઘરમાં પડી રહેવાની શક્યતાઓ પણ દેખાય છે. મિત્રો, આ સિવાય માલનો ભરાવો કરતા નહીં, કારણ કે આ સમય તમારા માટે થોડો મુશ્કેલી ભર્યો દેખાઈ રહ્યો છે. તો એવું ન થાય કે તમારા હાથની રોકડ માલમાં પરિવર્તિત થઈને ઘરમાં પડી રહે. મિત્રો, એવા ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેતા કે દિવાળી આવે છે, માલ વેચાઈ જશે, આપણે બે પૈસા કમાઈ લઈશું. મિત્રો, જરૂરિયાત પૂરતો માલ લાવીને કામ કરજો, નહીં તો પૈસા સલવાઈ જાય અને માલ ઘરમાં રહી જાય. મિત્રો, બધું બરાબર હશે તો આરોગ્ય તમને દગો આપી શકે છે, તો આની પર પણ ધ્યાન આપજો. આરોગ્યને લઈને તમારે માલનો ભરાવો ઘરમાં જ રહી જાય એવા પણ સંજોગો બની શકે છે. આ સમય પ્રતિકૂળતાવાળો છે, તો બને ત્યાં સુધી સમજી વિચારીને કામ કરજો. બને ત્યાં સુધી કોઈ અજાણ્યા માણસ સાથે ભાગીદારી નહીં કરતા, નહીં તો એમાં પણ તમને લોસ જઈ શકે છે. સમય સંજોગ થોડા પ્રતિકૂળ થતા દેખાય છે, તો મિત્રો આ સમય સંભાળીને ચાલજો જેથી તકલીફો ન આવે. મિત્રો, છેલ્લા દિવસોમાં થોડીક રાહત થતી દેખાય છે, થોડો માલ બી વેચાઈ જાય, પૈસા પણ આવી જાય અને જીવનમાં પાછી રાહત આપણને થતી દેખાય. તો મિત્રો, આ સમય સમજી વિચારીને યોગ્ય નિર્ણયો લઈને, ન સમજ પડે તો બે જાણકાર માણસની સલાહ લઈને આગળ ચાલજો. અને મેં કીધું એમ, ઓવર કોન્ફિડન્સ, વધારાના આત્મવિશ્વાસમાં તમે કોઈક જગ્યા પર ફસાઈ ન જાઓ એની ચોક્કસ કાળજી રાખજો. બસ આટલો એક નાનો નિયમ જીવનમાં જાળવજો તો દિવાળીના સમયમાં તકલીફ નહીં પડે. મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. આ વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. મિત્રો, આ વિડીયોમાં મેં ઉપાય નથી આપતા, ઉપાય માટે તમે અમારું વીકલી રાશિફળ જુઓ અને એમાં જે ઉપાય આપીએ છીએ એ કરતા રહો. તમને ઘણી બધી રાહતો મળે છે અને તમે આવનારી મુસીબતમાંથી નીકળી શકો. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.